झगड़िया वालिया तालुका वच्चे ना मुख्य रस्ता नु भूमिपूजन सांसद सभ्य मनसुखभाई वसावाए कर्यु हतु, परंतु कॉन्ट्राक्टर द्वारा अर्धामा ज रस्तो बंद करी देवामां आव्यो हतो, जेने लईने भंगार रस्ताने पगले तो बन्ने तालुकानी प्रजा पीड़ाई रही छे। भरूच लोकसभा सांसद मनसुखभाई वसावाना हस्ते भूमिपूजन करायेला झगड़ियाथी वालियाने जोड़ता रोड नी कामगीरी फरीथी खोरंभे पड़ी छे। झगड़िया तालुकाना गामडाओने जोड़ता रोड बदतर हालत में छे, त्यारे झगड़िया तालुकाथी वालिया तालुकाने जोड़ता वाया जीआईडीसी रोड पर वर्षोथी बदतर हालत में छे। सरकार तरफथी भव्य वखत रोडनो इजारो मळ्या बाद पण जवाबदार वहीवटी तथा भरूच जिल्लाना झगड़िया तालुकाने वालिया तालुकाना नेताओने काम पूर्ण करावी शक्या नथी। हाल ज झगड़ियाथी वालिया रोड बनावानी कामगीरी मंजूरी मळी हती। भूमिपूजन भरूचना सांसद मनसुखभाई वसावाना हस्ते करवामां आव्युं हतुं। रोड नवो बनशे तेवी आशाथे बन्ने तालुकानी जनता झगड़िया जीआईडीसीमां जता कंपनी कामदारो मालवाहक वाहन चालको विद्यार्थियों खुश थया हता, परंतु सांसद मनसुखभाई वसावाना भूमिपूजनना गणतरीना दिवसोमां ज कॉन्ट्राक्टर द्वारा कामदारने कामने अभराई पर चढ़ाई देवायुं छे। हाल झगड़ियाथी वालिया रोड एटली बदतर परिस्थितिमां छे, रोजिंदा हजारो कंपनीना कर्मचारीओ गामडाओना लोको तेमज विद्यार्थीओ पारावार मुश्केलीओनो सामनो करी रह्या छे। आ परीक्षाना समये पण विद्यार्थीओने मुश्केलीओ ऊभी थई रही छे। બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ આવા ખખડધજ રોડ ઉપરથી તેમ તેમ કરીને પોતાના વાહનો કે ખાનગી વાહનોમાં આવી રહ્યા છે। ઘડિયા અને વાલિયા તાલુકાના રાજકીય નેતા તથા પદાધિકારીઓની ખેંચતાણમાં અતિ મહત્વના ગણાતા એવા ઝઘડેથી વાલિયા વાયા જીઆઈડીસીના માર્ગની કારણે કામગીરી ખોરંભે પડી છે। મોટે ઉપાડે ભૂમિપૂજનો અને ખાતમુહૂર્ત કરતા નેતાઓ વિકાસના કામમાં મુહૂર્ત કરાવ્યા બાદ કયા કારણોસર કામ ખોરંભે પડ્યું છે એ જોવાની તસ્દી લેતા નથી। એ ઝઘડેથી વાલિયા રોડની ખોરંભે પડેલી કામગીરી પરથી ફલક થાય છે। પ્રજાના મત લેવા લોભામણી વાતો કરતા સફેદ ધબ્બાધારી નેતાઓ 70 વર્ષ જૂના બદતર હાલતમાં થઈ ગયેલા અને 2 વખત સરકાર દ્વારા મંજૂર કરાયેલા પૂર્ણ ન થયેલા ઝઘડિયા વાલિયા રોડનું કામ પ્રારંભ કરાવે એવી લોકમાં ગૂંઠવા પામી છે। મારું નામ રાજેશભાઈ ભગત, સામાજિક કાર્યકર ઝઘડિયા। હું જે જગ્યા પર ઊભો રહેલો છું, ઝઘડિયા વાલિયાનો જાહેર રસ્તો છે અને છેલ્લા 5-1 વર્ષથી એવી બિસ્માર હાલતમાં છે કે આમ પ્રજા ત્રાસી ગયેલી છે અને વાહનોને એટલું બધું પારાવાર નુકસાન થઈ રહેલું છે, જેને લઈને જે શેરડી જે પાક છે ખેડૂતોનો એ વાહનો પણ આજે ગમે તેમ તોડફોડ થાય છે, નુકસાન થાય છે અને ખેડૂતને બી નુકસાન, ટ્રેક્ટર માલિકને નુકસાન, ટ્રક માલિકને નુકસાન। આ બાબતે મેં મુખ્યમંત્રીશ્રીને 2021માં એક લેખિત જાહેરીથી એક ફરિયાદ કરેલી, એ ફરિયાદ અન્વયે જે તે સમયે એની થોડીક અસર દેખાઈ અમારા વખત પર આ ગામ સુધી, ત્યાર પછી એને પેન્ડિંગ રાખેલું કે ભાઈ આગળ કામ ગ્રાન્ટના અભાવે એ બંધ હાલતમાં હતું, પણ છેલ્લા 2-1 મહિના ઉપર ભરૂચના સાંસદ મનસુખ વસાવા કે અન્ય રાજકીય માણસો દ્વારા ખૂબ મોટા પાયે લોકોમાં પ્રભુત્વ જવા માટેના ઉદ્ઘાટન થયેલા શ્રીફળ વધારીને, પણ એની અસર આ રસ્તા પર દેખાતી નહીં। કેમ એવું કે આમ પ્રજાને આ પારાવારની નુકસાની કેમ ભોગવવાની વારી આવી રહેલી છે, આમ પ્રજા ત્રાસી ગયેલી છે આ વિસ્તારની, અને રાજકીય માણસો કદાચ કાયદાકીય પણ અજ્ઞાનતા હોય પણ સરકારમાં બેઠેલા જે જવાબદાર અધિકારીઓ છે તો શું એમને નહીં દેખાતું આ વસ્તુ કે રસ્તાની આ બિસ્માર હાલત છે એ આમ પ્રજા ભોગવી રહેલી છે? કેમ આ બાબતે કોઈ તપાસ નહીં થતી, કોઈ જાહેર અને સમારકામ થાય છે એની કોઈ પ્રસિદ્ધિ પણ કરવામાં નહીં આવતી?